નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિશેષ સમાજશાસ્ત્રમાં પ્રકરણ 2 જે છે કે ભારતીય સંસ્કૃતિ અને સમુદાય, એનું મિત્રો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે, અને વિડીયોને જો હજુ સુધી લાઇક ના કરી હોય તો લાઇક કરી દેવાની છે. અને મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ 12ને લગતા તમામે તમામ વિડીયો જોવા જો મળી જશે, અને બોર્ડને લગતી પણ તમામ તૈયારીઓ, આઈએમપી પ્રશ્નપત્રો, આઈએમપી પ્રશ્નો બધું જ તમને આ ચેનલ ઉપર મળી જશે. જેથી કરીને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો, અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો, જેથી કરીને તેમને પણ ઉપયોગી થઈ શકે. તો હવે આપણે સ્વાધ્યાયની શરૂઆત સ્ટાર્ટ કરીએ. તો જોઈએ પહેલો કે નીચેના પ્રશ્નના સવિસ્તર જવાબ આપો. પહેલો છે કે ભારતીય સંસ્કૃતિના લક્ષણો સમજાવો. તો મિત્રો, જે આ મોટા પ્રશ્નો છે એના જવાબો આપણે સંપૂર્ણ વાંચીશું નહીં. અહીંયા મિત્રો વિડીયો ચાલે છે, તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો લખતા રહેવાનું છે, કારણ કે જો આપણે પ્રશ્નોના જવાબો વાંચવા જઈશું તો મિત્રો વિડીયો ખૂબ લોંગ બની જશે. માટે તમે જોઈ શકો છો પ્રશ્નોના જવાબો, અને વિડીયો સ્ટોપ કરીને આના જવાબો લખી શકો છો નોટબુકની અંદર. જોઈ શકો છો મિત્રો, સંપૂર્ણ ટોપિક પાડી, મુદ્દા પાડીને પ્રશ્નોના જવાબો લખેલા છે. તમારે તમારા ચોપડાની અંદર પણ આવી જ રીતે સેમ લખવાનું છે, અને પરીક્ષાની અંદર પણ આવી રીતે લખવાનો પ્રયાસ કરવાનો છે, જેથી કરીને મિત્રો તમારો એક પણ માર્ક્સ કટ થઈ શકશે નહીં, અને તમારે પૂરેપૂરા માર્ક્સ આવશે. નેક્સ્ટ આગળ વધીશું મિત્રો આ વિડીયોમાં. તો આગળ જોઈએ બીજો પ્રશ્ન કે ભારત બહુધર્મી દેશ છે, આ વિધાન સમજાવો. તો મિત્રો આ વિધાન સંપૂર્ણ સમજાવેલું છે, અને મિત્રો ધોરણ 12ના બીજા વિષયના પણ સ્વાધ્યાય સોલ્યુશનો અમારી ચેનલ ઉપર કરેલા છે, જે તમામ વિડીયોની લિંક મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને જોવા મળી જશે. તો ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો. અને મિત્રો અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં, કારણ કે ત્યાં તમને ધોરણ 12ને લગતી તમામે તમામ માહિતીઓ મળી જશે. હવે જોઈએ ત્રીજો પ્રશ્ન કે ગ્રામ સમુદાયનો અર્થ અને લક્ષણો સમજાવો. તો આનો પણ મિત્રો સંપૂર્ણ જવાબ આપેલો છે, તમારે વિડીયો સ્ટોપ કરીને અથવા તો વિડીયોની સ્પીડ થોડી ઓછી કરીને પ્રશ્નોના જવાબો લખી શકો છો. તો જોઈ શકો છો એના લક્ષણો. પહેલો છે પ્રકૃતિમય જીવન. નેક્સ્ટ આગળ વધીશું. તો આગળ બીજો છે કે નાનો પ્રાથમિક સમુદાય, સંપૂર્ણ સમજણ આપેલી છે. ત્રીજો છે કે બહુમુખી સમાજ. નેક્સ્ટ આગળ વધીશું. તો ચોથો છે એકવિધતા. નેક્સ્ટ આગળ પાંચમો છે કૃષિ આધારિત અર્થવ્યવસ્થા. નેક્સ્ટ છઠ્ઠો છે કે જ્ઞાતિ વિભાગો. સાતમો છે કુટુંબવાદ. આઠમો છે ગ્રામીણ ધર્મ. મિત્રો સંપૂર્ણ ટોપિક વાઇઝ આપેલું છે. નવમો છે જ્ઞાતિ પંચ અથવા ગ્રામ પંચ. પછી જોઈએ ચોથો પ્રશ્ન કે શહેર સમુદાયના લક્ષણો સમજાવો. તો શહેર માટે નગર શબ્દ પ્રચલિત છે. તો શહેરી વિસ્તારમાં વસવાટ કરતા લોકોના બનેલા સમુદાયને શહેર સમુદાય કે નગર સમુદાય કહે છે. અને મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે, જેથી અમને ખબર પડે કે અમારો વિડીયો કયા કયા ગામમાં, કયા કયા શહેરમાં અમારા વિડીયો પહોંચે છે, અને વિદ્યાર્થી મિત્રો વિડીયો જોઈને તૈયારી કરે છે. તો મિત્રો આગળ વધીશું વિડીયોમાં. તમે જોઈ શકો છો સંપૂર્ણ કે નગર સમુદાયના લક્ષણો જોઈએ. તો એમાં પહેલો છે અનેકવિધતા. પછી આગળ વધીશું તો બીજો છે કે દૂરવર્તી સંબંધો. નેક્સ્ટ આગળ વધીશું તો ત્રીજો છે કે વ્યક્તિકરણ, એની સંપૂર્ણ સમજૂતી આપેલી છે. ચોથો છે કે સામાજિક ગતિશીલતા, એની પણ માહિતી આપેલી છે ટોપિક વાઇઝ, જોઈ શકો છો વિડીયોમાં. અને વિડીયો સ્ટોપ કરીને તમારે સંપૂર્ણ ટોપિક લખવાના છે. મિત્રો જેટલા ટોપિક યાદ રહે એટલા યાદ રાખવાની કોશિશ કરવાની છે. પાંચમો છે કે દૂરવર્તી સામાજિક નિયંત્રણ. મિત્રો પરીક્ષાની અંદર તમારે એવું નથી કે આવું બેઠે બેઠું જ તમે લખી શકો છો, તમારે મુદ્દા આગળ પાછળ થાય અથવા ઓછા લખાય તો પણ મિત્રો તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. છઠ્ઠો છે કે સામાજિક સહિષ્ણુતા. પણ જે મિત્રો આ વિડીયોમાં ટોપિક આપેલા છે એ સંપૂર્ણ ટોપિકો તમારે એકવાર લખીને તો વાંચી જ લેવાના છે, જેથી તમને મિત્રો અમુક ટોપિકો યાદ રહેશે તો પણ તમને પરીક્ષાની અંદર ઓછી મહેનત લાગશે તૈયારી કરવામાં. સાતમો જોઈએ કે સ્થાનિક પૃથકતા.
નેક્સ્ટ આઠમો છે કે યંત્રવત જીવન, નવમો છે કે સ્વૈચ્છિક સંગઠન. નેક્સ્ટ આગળ વધીશું. આગળ મિત્રો તમે જોઈ શકો છો સંપૂર્ણ. તો આગળ બીજો છે કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. પહેલો છે કે ભારતીય સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા સ્પષ્ટ કરો. મિત્રો તમારે સંપૂર્ણ સંસ્કૃતિનો અર્થ છે કે સંસ્કૃતિ શબ્દનો આપણે અનેક અર્થમાં ઉપયોગ કરીએ છીએ, અલગ અલગ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ, અને એની મિત્રો નોંધ આપેલી છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે. નેક્સ્ટ વિડીયોમાં આગળ વધીશું. તો આગળ મિત્રો બીજો પ્રશ્ન છે કે આદિવાસી કલા સંસ્કૃતિની સમજૂતી આપો. તેની મિત્રો સંપૂર્ણ સમજૂતી આપેલી છે. એના લક્ષણો છે માધ્યમ, સાધનો, પ્રક્રિયા, ઉપયોગ, શિક્ષણ, જીવનતત્વ, સાતત્ય, સહવાણી ને વિજ્ઞાન. નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં. આગળ મિત્રો ત્રીજો પ્રશ્ન છે કે આદિવાસી સમુદાયની વિસ્તૃત સમજ આપો. તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો આદિવાસી એટલે કે ST સમુદાયની સંપૂર્ણ સમજ આપેલી છે. પહેલો છે કે નિશ્ચિત ભૌગોલિક સ્થાન હોય છે, એ પણ તમે જોઈ શકો છો. પછી આગળ વધીશું. બીજો છે વિશિષ્ટ નામ એમના. ત્રીજો મિત્રો સમાન ભાષા કે બોલી, તેમાં કઈ કઈ ભાષા બોલાય છે, તો ડાંગી, ભિલોડી, કોંકણી, ભીલી, વારલી, માવચી, કોલચી, કાથોટી, કોટવાલી વગેરે ભાષાઓ બોલાય છે. ચોથો છે કે સમુદાયના સભ્યો વચ્ચે પરસ્પરાલંબન, તેને એ પણ મિત્રો તમે માહિતી જોઈ શકો છો, સંપૂર્ણ માહિતી આપેલી છે વિડીયોમાં. હવે આપણે આગળ વધીશું મિત્રો. તમારે સંપૂર્ણ ટોપિકો વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે, અને મિત્રો તમારે ટોપિકો સમજીને લખવાના છે. પાંચમો મિત્રો છે યુવા ગૃહો. નેક્સ્ટ છઠ્ઠો આવે છે સામાજિક નિયંત્રણ. પછી આગળ વધીશું. તો આગળ મિત્રો ચોથો પ્રશ્ન છે કે ભારતીય સંસ્કૃતિનું પ્રશિષ્ટ માર્ગી સ્વરૂપ સમજાવો. તો એની માહિતી આપેલી છે, ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યું છે કે પ્રતિષ્ઠ ભદ્રવર્ગીય માર્ગ પરંપરાઓ, બીજો છે લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા, અને ત્રીજો છે આદિવાસી સંસ્કૃતિ. તેને મિત્રો ટોપિક વાઇઝ સમજૂતી આપેલી છે કે પ્રશિષ્ટ ભદ્રવર્ગીય પરંપરા, તેમાં મિત્રો ધર્મશાસ્ત્ર આવે છે, નીતિશાસ્ત્ર આવે છે, ત્રીજો અવકાશ વિજ્ઞાન અને જ્યોતિષશાસ્ત્ર આવે છે, ચોથો દર્શનશાસ્ત્ર, પાંચમો છે મિત્રો સંગીતશાસ્ત્ર, છઠ્ઠો નાટ્યશાસ્ત્ર, સાતમો છે વ્યાકરણશાસ્ત્ર, આઠમો છે ઔષધ વિજ્ઞાન, નવમો છે વાસ્તુ અને શિલ્પશાસ્ત્ર. એની પણ મિત્રો સંપૂર્ણ નોંધ આપેલી છે, તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે. પછી વિડીયોમાં આગળ વધીશું. તો આગળ મિત્રો પાંચમો છે કે હિન્દુ સમુદાયની સમજૂતી આપો. તો મિત્રો આપણા હિન્દુ સમુદાય વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે, તમે જોઈ શકો છો વિડીયોમાં, અને વિડીયો સ્ટોપ કરીને આના જવાબો લખી શકો છો. તો પહેલો મિત્રો છે ધર્મ. પછી નેક્સ્ટ આગળ વધીશું. તો બીજો છે મિત્રો કર્મ. પછી આગળ વધીશું. તો ત્રીજો છે મોક્ષ. તો મોક્ષ વિશે પણ માહિતી આપેલી છે. પછી મિત્રો નેક્સ્ટ આપણા તહેવારો આપેલા છે, અમુક વ્રતો પણ આપેલા છે. આપણા મિત્રો પવિત્ર જે યાત્રા સ્થળો છે એમના નામ આપેલા છે. પછી મિત્રો હિન્દુમાં ધર્મ ચાર સંપ્રદાયમાં વહેંચાયેલો છે. પહેલો છે શૈવ સંપ્રદાય, બીજો છે વૈષ્ણવ સંપ્રદાય, ત્રીજો છે શાક્ત સંપ્રદાય, ચોથો છે સ્માર્ત સંપ્રદાય. નેક્સ્ટ મિત્રો ત્રીજો છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. એમાં પહેલો ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કયા છે તે જણાવો. તેના સ્વરૂપો મિત્રો આપણે આગળ પણ જોઈ ગયા, ત્રણ સ્વરૂપો છે, પ્રશિષ્ટ ભદ્રવર્ગીય માર્ગીય પરંપરા, બીજો લોક સંસ્કૃતિ અથવા દેશી પરંપરા, અને ત્રીજો છે આદિવાસી સંસ્કૃતિ. બીજો છે કે લોક સંસ્કૃતિના ઉદાહરણો દર્શાવો. તો લોકોની રીત રસમો, વહેમો, માન્યતાઓ, પ્રચલિત લોકગીત, લોકકથાઓ, હાલરડા, મરસિયા, જોડકણા, કહેવતો, રૂઢિપ્રયોગો, વસ્ત્રાલંકારો, રમતો, ઘર વખરીની ચીજવસ્તુઓ, લોક દેવી દેવતાઓ, રમકડા, હથિયાર વગેરે લોક સંસ્કૃતિના ઉદાહરણો છે. જોઈએ ત્રીજો કે આદિવાસીઓની માટી કલાની જાણકારી આપો. તેનો જવાબ, તો આદિવાસીઓમાં વિશિષ્ટ પ્રકારની માટી કલા સંસ્કૃતિ જોવા મળે છે. તો આદિવાસીઓમાં માટીમાંથી વાસણો, રમકડા, દેવી મૂર્તિઓ વગેરે બનાવે છે.
ગુજરાતના પોશીના વિસ્તારમાં રહેતા ભીલ ગરાશિયા આદિવાસીઓ પોતાના દેવને માટીના ઘોડાઓ ચડાવે છે. આ ઘોડાઓ તેઓ જીવતા ઘોડાઓ જેટલું જ માન સન્માન કરે છે. અને બીજી પણ માહિતી આપેલી છે જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. પછી ચોથો જોઈએ કે મુસ્લિમ સમુદાયની સમજૂતી આપો. તો ભારતમાં કુલ વસ્તીના 14.23% લોકો મુસ્લિમ છે અને એના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી આપેલી છે જે તમે વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નનો જવાબ લખી શકો છો, જોઈ શકો છો. સંપૂર્ણ આપેલી છે, એમાં પહેલો છે દૈનિક નમાજ, પછી આગળ વધીશું તો બીજો છે મિત્રો રોજા, નેક્સ્ટ આગળ વધતા જોઈશું ત્રીજો મિત્રો છે હજ યાત્રા જે મુસ્લિમ સમુદાયના લોકો કરે છે. પછી આગળ વધતા જો આપણે જોઈશું તો બી પાંચમો છે કે પારસી સમુદાયની સમજૂતી આપો. તો પારસી સમુદાય જે આપણા ગુજરાતમાં વસવાટ કરે છે એમની પણ મિત્રો સંપૂર્ણ એમનું ધર્મ પુસ્તક છે અવેસ્તા, એમની મિત્રો સંપૂર્ણ માહિતી આપેલી છે જે તમે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેજો. નેક્સ્ટ આગળ વધીશું ચોથો કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં આપણે જવાબ આપવાના છે. પહેલો છે કે સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિ એટલે કોઈ એક પ્રજાની લાક્ષણિક જીવનરીતિ. ભારતીય સંસ્કૃતિ એટલે માનવતા, સહિષ્ણુતા, વિશાળતા, એકતા, બિનસાંપ્રદાયિકતા અને સાતત્યતાના લક્ષણ દર્શાવતી સંસ્કૃતિ. બીજો છે કે લોક સંસ્કૃતિના અંગો કયા કયા છે? તો લોકજીવન, લોકકલા અને કસબ એ લોક સંસ્કૃતિના અંગો છે. ત્રીજો છે કે આદિવાસી સંસ્કૃતિની વિશિષ્ટતા જણાવો. તો આદિવાસી સંસ્કૃતિ કલાના કેટલાક વિશિષ્ટ લક્ષણો આ પ્રમાણે છે. પહેલો છે માધ્યમ, સાધન, પ્રક્રિયા, ઉપયોગ, શિક્ષણ, જીવનતત્વ, સાતત્ય, સહવાણીને વિજ્ઞાન. તો મિત્રો જે આ સંપૂર્ણ સ્વાધ્યાય છે એના દરેકે દરેક પ્રશ્નો ખૂબ જ મોસ્ટ ટાઈમ્પી છે. બોર્ડની પરીક્ષાની અંદર મિત્રો તમારું 100% પેપર જે પાઠની પાછળ સ્વાધ્યાય હોય છે તેમાંથી જ પૂછાય છે, માટે તમારે સ્વાધ્યાય ઉપર સૌથી વધારે ફોકસ કરવાનું છે. ચોથો જોઈએ કે ખ્રિસ્તી ધર્મના મુખ્ય સિદ્ધાંત જણાવો. તો મુખ્ય 3 સિદ્ધાંત છે. પહેલો, ઈશ્વરના પુત્ર અને સંદેશવાહક તરીકે ઈસુ ખ્રિસ્તના શ્રદ્ધા અને વિશ્વાસ. બીજો છે સેવા તથા ત્રીજો છે પડોશી પ્રત્યે પ્રેમ અને સહિષ્ણુતા. પાંચમો છે શીખ ધર્મના 5 ક કોને કહે છે? આ મિત્રો અતિ મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે, દરેક પરીક્ષાની અંદર પૂછાય છે. તો 5 કમાં પહેલો ક કેસ, બીજો કંધો, ત્રીજું કડું, ચોથો છે મિત્રો કચ્છ અને પાંચમો છે કિરપાણનો સમાવેશ થાય છે. છઠ્ઠો જોઈએ કે ભારતીય સંસ્કૃતિ કેવી સંસ્કૃતિ તરીકે ઉપસી આવે છે? તો ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ હજારો વર્ષો જૂનો છે. સમય જતાં તેમાં નવા નવા તત્વો સમાતા ગયા અને આજે 21મી સદીમાં ભારતીય સંસ્કૃતિ અનેકવિધ પાસાઓને સમાવતી ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઉપસી આવી છે. પછી મિત્રો આગળ વધીશું તો પાંચમો છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોનો ઉત્તર લખો. એમાં પહેલો, ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા શું છે? તો મિત્રો આપણે નાનપણથી જ્યારે નાના હતા ત્યારથી જ ભણતા આવ્યા છીએ કે વિવિધતામાં એકતા એ આપણી ભારતીય સંસ્કૃતિની એક આગવી ઓળખ છે. તો આ પ્રશ્નની અંદર તો મિત્રો માર્ક જવો જ ના જોઈએ તમારે. નેક્સ્ટ આગળ વધીશું બીજો કે ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ કેવો છે? તો આવશે ઓપ્શન એ મિત્રો વૈશ્વિક. નેક્સ્ટ ત્રીજો કે લોક સંસ્કૃતિ એ કેવું સર્જન છે? તો આવશે ઓપ્શન સી સહિયારું સર્જન છે. પછી આગળ વધીશું તો ચોથો છે કે લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે? તો આવશે બી મૌખિક. પાંચમો, આદિવાસી સંસ્કૃતિમાં સાના દર્શન થાય છે? તો ડી આપેલ તમામ એટલે કે જીવનરીતિના, માન્યતાના અને રિવાજોના. જોઈએ છઠ્ઠો કે ભારતના બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાળવાની છૂટ આપે છે? તો ઓપ્શન એ કલમ નંબર 25. નેક્સ્ટ આગળ વધીશું ચોથો, પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું છે? તો ઓપ્શન બી અવસ્થા. નેક્સ્ટ આગળ વધીશું આઠમો, યુવા ગૃહો કયા સમુદાયમાં જોવા મળે છે? ઓપ્શન સી આદિવાસીઓમાં. આપણે આગળ જે પ્રશ્ન હતો એમાં મિત્રો પેટા ટોપિક હતો યુવા ગૃહો, તે આપણે જોયો હતો. નવમો છે ગ્રામીણ અર્થવ્યવસ્થા શેના પર આધારિત છે? તો ગ્રામીણ અર્થવ્યવસ્થા સંપૂર્ણ કૃષિ પર આધારિત છે. મિત્રો તમે જોઈ શકો છો તમારા ગામડામાં ખેતી થતી હશે. નેક્સ્ટ આગળ વધીશું. લાસ્ટ ધર્મો છે દસમો છે કે ભારતમાં ધાર્મિક લઘુમતી વસ્તી કેટલા ટકા છે? તો બી 17.17%. તો મિત્રો આ હતો આપણું ધોરણ 12 વિશેષ સમાજશાસ્ત્રની અંદર પ્રકરણ 2 જે છે એનું મિત્રો સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. અને મિત્રો જો તમે વિડીયો છેલ્લે સુધી જો જોયો હોય તો મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર.
ને મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરીને જજો, ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો, અને નેક્સ્ટ મિત્રો તમારે ધોરણ 12નો કયો વિડીયો જોવે છે એ પણ કમેન્ટ બોક્સની અંદર અમને જણાવીને જજો, જેથી કરીને તમારા માટે અમે નેક્સ્ટ વિડીયો લાવી શકીએ. તો મિત્રો મળીશું આવતા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.